शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पांचवा छठा श्लोक तीजे साते गाइए। यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवती वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत् तरुणी सक्तः वृद्धस्तावत् चिन्तासक्त काते कान्ता कस्ते पुत्र संसारोऽयं महिम कई करवन जरूर न उच्चुज कर कस्य त्वं क कुत आयातः तत्त्वं चिन्तयतदिह भ्रातः सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः वयसि गते कामविकारशुष्के नीरे कासारः क्षीणे वित्ते परिवारः ज्ञाते तत्त्वे कस्संसारः मा कुरु धनजन यौवनगर्वं हरति निमेषा कालः सर्वं माया
ಸಮಯಮಿದಮಖಿಲಂ ಬುದ್ಧ್ವಾ ಬ್ರಹ್ಮಪದಂ ತ್ವಂ ಪ್ರವಿಶ ವಿದಿತ್ವಾ ದಿನಯಾಮಿನ್ಯೊ ಸಾಯಂ ಪ್ರಾತಃ ಶಿಶಿರವಸಂತೌ ಪುನರಾಯಾತಃ ಕಾಲ ಕ್ರೀಡತಿ ಗಚ್ಚತ್ಯಾಯು ತದಪಿ ನ ಮುಂಚತ್ಯಾಶಾವಾಯು ಐ ಸುದ್ದಿ ಕರೆದು ಆಪ್ಲೆ ಸುಗಯು ದಿನ ಯಾಮಿನ್ಯೋ ಸಾಯಂ ಪ್ರಾತಃ ಶಿಶಿರ ವಸಂತೋ ಪುನಃ ಆಯಾತಃ ಆ ಶ್ಲೋಕ ಮಾ ಶಂಕರಾಚಾರ್ಯಜಿ ಮಹಾರಾಜ್ ಶು ಆಪಣೆ ಕಹಿ ರಹ್ಯಾ ಛೆ ಕೆ ಸಮಯ ಬಹು ಝಡಪಥಿ ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. દિવસ અને રાત્રિ, સાંજ અને સવાર, શિશિર અને વસન જાય છે અને આવે છે. પણ એનું આવવાનું અને જવાનું, એની સાથે આપણે આયુષ્યની પ્રત્યેક ક્ષણ પણ ક્ષીણ થતી જાય છે. એટલે એનું આવવાનું જવાનું આપણને કઈ કરતું નથી એવું નથી. એની ત્યાં જે ક્રીડા ચાલે છે, કાલ ક્રીડતી, કાળની જે ક્રીડા થઈ રહી છે એની સાથે ગચ્છતી આયુ, એની સાથે આપણું આયુષ્ય પણ જતું રહે છે. એટલે કાળ આપણા આયુષ્યને લઈ જાય છે, એ તો જતું રહે છે. પણ ભાષ્યકારે કયો પોઈન્ટ કર્યો, તદપી ન મુંચતી આશા વાયુ. કાળ જતો રહે છે અને છતાં પણ હજી આશા, આશા એટલે હજી સંસાર પ્રત્યેનો જે રાગ છે, આસક્તિ છે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે ખરેખર કાળ સાથે કહેવા શું માંગે છે કે કાળ સાથે આપણે આસક્તિ કેમ જતી નથી, જવી જોઈએ. કાળ એટલે શું, પ્રત્યેક જીવનના જે તબક્કા છે, પ્રત્યેક જીવનનો જે એક આશ્રમ છે, વર્ણ અને આશ્રમ. આપણા શાસ્ત્રમાં આપણા જીવનને આ બે વસ્તુમાં વહેંચવામાં આવ્યું છે, વર્ણ અને આશ્રમ. આશ્રમ એટલે જીવનના જુદા જુદા તબક્કા. કયું? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ ચાર આશ્રમ એક માત્ર એક નામ નથી, પણ આ ચાર આશ્રમ શેનું સૂચન કરે છે? જીવનમાં જુદી જુદા સમયે જે આપણે મેચ્યોરિટી, પરિપક્વતા પ્રાપ્ત કરીએ છીએ, એ બતાવે છે કે પ્રત્યેક આશ્રમ આવે એની સાથે જીવનમાં આપણી પરિપક્વતા વધે, આઈડિયલી એવું હોવું જોઈએ. બ્રહ્મચર્ય આશ્રમમાં, ટૂંકમાં આપણે બાળકો છીએ ત્યારે એ પ્રકારની પરિપક્વતા જે આપણને પછી ગૃહસ્થ આશ્રમ માટે તૈયાર કરે, એ આશ્રમ ગૃહસ્થ આશ્રમમાંથી પસાર થઈએ એટલે એ એટલી પરિપક્વતા, એટલી મેચ્યોરિટી, એટલું ડહાપણ આવી જવું જોઈએ કે એના પછીનો જે આશ્રમ છે વાનપ્રસ્થ, એના માટે આપણને તૈયાર કરે. અને વાનપ્રસ્થમાં પણ આપણું જીવન એ પ્રકારનું હોવું જોઈએ કે આપણને સંન્યાસ આશ્રમ માટે તૈયાર કરે. એટલે આ માત્ર 25 25 25 25, દરેક આશ્રમના 25 25 રફલી ગણવામાં આવેલા છે. તો એ 25 વર્ષ ગચ્છતી કાળની ક્રીડા છે. એ 25 વર્ષ જાય, સાથે સાથે શું થવું જોઈએ, બીજા આશ્રમ માટે તૈયાર થવા જોઈએ. ટૂંકમાં બીજા આશ્રમ માટે જે પરિપક્વતા જોઈએ, જે મેચ્યોરિટી જોઈએ, જે ડાપણ જોઈએ, એ આપણે ત્યાં સુધીમાં પ્રાપ્ત કરી લેવું જોઈએ. એવું જયારે ના થાય ત્યારે શું થાય કે કાળ જતો રહે અને કદાચ આપણે બીજા આશ્રમમાં આવીએ જઈએ રૂલ પ્રમાણે, છતાં પણ એના માટે તૈયારી થઈ હોતી નથી. આંતરિક જે તૈયારી થવી જોઈએ, આંતરિક ઉંમરની સાથે જે આંતરિક તૈયારીની અપેક્ષા છે, એ ન થઈ હોય તો એ આશ્રમનો આપણને લાભ નથી મળતો, એ જે તબક્કો છે એનો લાભ નથી મળતો. ધારો કે 25 વર્ષ થયા, છોકરા હોય તો 25, છોકરી હોય તો 22, ટૂંકમાં રફલી આપણે એવું નક્કી કરીએ. તો એ વખત એમની ઉંમર થાય લગ્ન માટે, હવે લગ્ન કરી દીધા, પણ એ લગ્ન માટે જે રિસ્પોન્સિબિલિટી, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવા માટે જે એક પરિપક્વતા જોઈએ, જે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું એક ભાન હોવું જોઈએ. હવે હું નવા આશ્રમમાં પ્રવેશી રહ્યો છું, કુટુંબ વસાવવાનો છું, ટૂંકમાં બીજી વ્યક્તિનું હવે રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યો છું, કાલ સવારે 3 થશે એની રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યો છું, તો એ માટે સાસુ સસરા, માતા પિતા, ભાઈ બહેન, આ બધાનું જવાબદારી, સમાજની પણ,
ઘણી બધી જવાબદારી છે, તો એના માટે તૈયાર ન થયા હોય અને માત્ર ઉંમર પ્રમાણે આમાં ઘૂસી ગયા, ઉંમર પ્રમાણે આ આશ્રમમાં આવી ગયા, તો એનો લાભ નથી મળતો અને ઉલટાનું એ વસ્તુ આપણને હાનિ પહોંચાડે છે. જવાબદારી વગર કોઈ પણ એક સ્ટેટસ મળી જાય, કોઈ પણ એક હોદ્દો મળી જાય, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી વગર એક હોદ્દો પ્રાપ્ત, આ હોદ્દા છે ભાઈ, એ બહેનોને જરા કહેવાની જરૂર છે, બોલે નહીં ફૂલવાળી બહેનોને. જરા કોઈ કયા હશો વાતો ના કરે એમને કઈ ત્યાં ના, એ બહેનો જે બધી વાતો કરે. તો કોઈ પણ હોદ્દો આપણે પ્રાપ્ત કરીએ જીવનમાં, એ ઘણી બધી મેચ્યોરિટીની અપેક્ષા રાખે. ઘણા બધા તમે બધાને બહુ જવાબ આપવા પડે અને ક્યારે જવાબ આપી શકો, તમે એ હોદ્દા પ્રમાણે તમારું કાર્ય કરતા હો, બજાવતા હો. આ ચારે ચાર જીવનના તબક્કા બહુ જ મેચ્યોરિટી માંગે છે, એટલે આપણા શાસ્ત્રોએ જીવનને આ ચાર તબક્કામાં વહેંચ્યું છે. એવું ન થાય અને આશા રહી જાય, આશા રહી જાય એટલે હજી આસક્તિ રહી ગઈ, બ્રહ્મચર્ય આશ્રમ છોડ્યો, રમવાનું છોડ્યું અને હજી રમવાની આસક્તિ ના ગઈ હોય, ઢીંગલા ઢીંગલી સાથે રમવાનું, ગીલી દંડા રમવાનું, રમવાનું ના નથી પડતા, મોટા થઈને રમો, પણ એ બાળકો સાથે પછી જયારે તમે રમો છો એ જુદું છે, પણ ત્યાં ઝઘડાય નહીં, તું કેમ જીતી ગયો, બધું બરોબર છે, વાંધો નથી, બાળકો સાથે આપણે એવી ખેલ કરીએ બરોબર છે, પણ પછી હજી ઉંમરે પણ આપણે હજી એવડા ને એવડા રહી ગયા. પેલી છોકરી સાસરે જાય અને પછી ત્યાં કે છે હવે હું રસોઈ ના કરું, આમ રમવા જતી રહું, તો એ બહુ પછી મુશ્કેલી થઈ જાય, એ બહુ શોભે નહીં. ટૂંકમાં આ તો એક સાદો દ્રષ્ટા, કોઈ એવું કરે નહીં, પણ એક દ્રષ્ટાંત હું આપું છું. એમ આમાંથી મુક્ત થયા અને હવે વાનપ્રસ્થમાં આજે કદાચ બહાર ના નીકળી જઈએ, પણ એમાં પ્રવેશવાનો સમય આવે અને હજી બધું એ જ બધું બાકી રહી ગયું હોય, હજી છૂટતું ના હોય, તો બહુ કફોળી સ્થિતિ થાય છે. અને એમને વાનપ્રસ્થમાં તપશ્ચર્યાનું જીવન, આ ઈશ્વરની આરાધનાનું જીવન, બીજું હવે બધું પતી ગયું, આને જોવા જવાના, આને મળવા જવાના, અહીંયા રખડવા જવાના, આ ફર્યું ના ફર્યું, આ બધું છોકરા છોકરી બધું મુકાઈ ગયું, ભલે હવે આજે આપણે નીકળતા નથી, ઘરમાં ને ઘરમાં રહીએ છીએ, તો બધું મૂકી દેવાનું. પછી કઈ હવે હું તારા જીવનમાં એટલો જ ચંચુપાત કરું ને એટલું જ અંદર ગળા ડૂબો એ બધું નહીં, હું રહું છું, કહું તો તમારું થોડું ધ્યાન રાખો, પણ પછી એમના જીવનમાં આપણે બધામાં વચ્ચે પડીએ ને આમ ને ઇટ ઇઝ ઓવર. અથવા આપણે પણ હજી એવા ને એવા જ હોઈએ, હજી ના, હજી અમારે જીવવાનું છે, હજી ભોગવવાનું છે, હજી આ કરવાનું છે, તો વાનપ્રસ્થમાં એ શોભતા નથી અને સંન્યાસ તો બહુ દૂર. એટલે આપણા આશ્રમ શાસ્ત્ર પ્રમાણે તો સંન્યાસ એ જીવનનું ધ્યેય છે, જીવનનું ધ્યેય છે. ધીમે 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 તૈયાર કરે છે. જે લોકો વહેલા તૈયાર થઈ જાય વહેલા નીકળી જાય, એવું નહીં કે આમાંથી પસાર થાવ, આમાંથી પસાર થાવ, જરૂર ના હોય તો ના પણ પસાર થાય, પણ એ ક્યારે ના પસાર થાય, જયારે એ આશ્રમ માટેની તૈયારી થઈ ગઈ હોય તો વાંધો નથી. એવું ન થાય એટલે અહીંયા શું, કાલ ક્રીડતી ગચ્છતી આયુ, કાળ ક્રીડા કરે છે, કાળ સાથે સાથે આપણે અંદરથી વધવા જોઈએ, એ કહેવા માંગે છે. ટાઈમ ટાઈમ આપણને શીખવાડે, જેમ જેમ જીવનના દિવસો જાય જાય એમ એમ વી એજ, મોટા થઈએ છીએ, મોટા થઈએ છીએ, માત્ર શરીરના સ્તરે નહીં, ફિઝિકલી નહીં, પણ મેન્ટલી આંતરિક રીતે પણ વધીએ, તો જ જીવન કામ, તો જ આપણને જીવનમાં કામ આવે છે, તો જ જીવન ખરેખર કંઈક શીખવાડે છે. એટલે આંતરિક વૃદ્ધિ એ બહુ જરૂરી છે, એ નથી થતી હોતી, એટલા માટે અહીંયા કહે છે કાલ ક્રીડતી ગચ્છતી આયુ તદપી ન મુંચતી આશા વાયુ. કાળ જતો રહે છે અને છતાં પણ આશા જતી નથી. આશા એટલે આસક્તિ, હજી મળશે, હજી આ સુખ મળી જશે, હજી પેલું સુખ મળી જશે, હજી સંસારમાં એ જે બધી વસ્તુઓ છે એ જતી નથી, તો બહુ શું થાય, બહુ મુશ્કેલી. પછી અંદર એ તૈયારી રહી, અંદર હવે વૃદ્ધાવસ્થા આવતી જતી જાય છે, બધું આ છોડવાનો સમય આવતો જાય છે, અને છતાં પણ આંતરિક રીતે હજી છૂટતું નથી, છોડવું પડે ફોર્સિબલી એક વસ્તુ છે, પણ અંદરથી છૂટે નહીં આ બીજી વસ્તુ છે. એના કારણે બહુ પીડા જન્મે, અંદર બહુ પીડા થાય, એટલે એ દરેક તબક્કાએ દરેકે દરેક આશ્રમે જે પ્રદાન કરવાનું છે
એ મેળવી લેવું જોઈએ. સમયને એમને વ્યતીત થવા દેવો જોઈએ નહીં. એક હવે આગળ કહે છે 13મા શ્લોકમાં, કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિં તવ નાસ્તિ નિયંતા. જગતિ સજ્જન સંગતિ રેકા ભવતિ ભવાણવ તરણે નૌકા. જન સંગતિ રેકા શું કે છે? આગળ પણ આવો એક શ્લોક આવી ગયો, ફરી કે છે, કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. શું કે છે? આ તને શા માટે, કા એટલે શેના માટે, કાતે કાંતા પત્ની, પત્ની તો માત્ર એક ઉપલક્ષણ છે, બધું આવી ગયું, પત્ની પુત્ર પતિ ધન સંસાર કુટુંબ આ બધાની જે ચિંતા હોય છે પત્ની વિશે, ટૂંકમાં કુટુંબ વિશે પરિવાર વિશેની, ધનગત ધનની ચિંતા હોય છે, આખો દિવસ આની ચિંતામાં આપણે પડ્યા છે. કેમ? વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. હે વાતુલ, વાતુલ એટલે ચંચળ મતિના વ્યક્તિ, મૂઢ માણસ, શું તને ખબર નથી કે ઈશ્વર છે, બધાનું ધ્યાન રાખવા વાળો છે, બધું માથે ઓળીને ફરવાની જરૂર નથી, ટૂંકમાં જવાબદારી નિભાવો એની ના નથી, ઈશ્વર કરશે હવે મારે કઈ કરવાની જરૂર નથી, એવું નહીં, જવાબદારી નિભાવો, પણ બધું ચિંતા શું થશે શું થશે શું થશે શું થશે, મારા પછી શું થશે, મારા પહેલા શું થશે, હું છું ત્યાર શું, આ બધી ચિંતા ના કરીશ, ઈશ્વર ઉપર સોંપી દે. નિયંતા શું નથી છે જ, પણ શું કરું, મને કઈ માર્ગ મળતો નથી, તો કે ના, બીજી ચિંતા કરવા જેવા વિષયો છે, શેની ચિંતા કર. ત્રિજગતિ, આ ત્રણેય જગતમાં શું છે? સજ્જન સંગતિ, સત્પુરુષોનો સંગ. આ ત્રણેય લોકમાં, આ પૃથ્વી લોકમાં જ નહીં, ત્રણેય લોકમાં આપણને કહેશે ભૂહુ ભુવઃ સુવઃ, બધે જ આ એક જ સંગની આવશ્યકતા છે. કોના સંગની આવશ્યકતા છે? સજ્જન સંગતિ. આ એક જ એકા ભવ અર્ણવે તરણે નૌકા ભવતી. આ ભવરૂપી સમુદ્રમાંથી પાર કરાવવા માટે ભવરૂપી અર્ણ એટલે મહાસાગર જે છે એને પાર કરાવવામાં એક જ નૌકા પૂરતી છે. નૌકા, મોટી સ્ટીમર નહીં અને મોટી બોટ એવી નહીં, મોટો યોટ નહીં, શું? માત્ર એક નાની નૌકા. કઈ? સજ્જનની સંગતિ, સાધુ પુરુષની સત્સંગ, આ એક પૂરતું છે. એક એ મળ્યા કે નહીં, સત્પુરુષોની શોધ કર, એમની પાસે જા, એમના ચરણે બેસ, આ જ્ઞાન પ્રાપ્ત એ કરવાનું નથી કરતો. શું થશે શું થશે એમાં ને એમાં ચિંતાથી ગ્રસ્ત છે, આ પણ પાછું અજ્ઞાન બતાવે છે. એટલે એ કહે છે કાતે કાંતા ધનગત ચિંતા. શું કે છે? આ સામાન્ય વસ્તુ ને, સતત આપણને ચિંતા રહેતી જ હોય છે અને હોય, પણ બીજું એક જીવનનું ડાયમેન્શન બતાવે છે. બસ આટલું જ છે, આનાથી વધારે છે કે નહીં? મારું શું થશે, મારી તબિયત, મારી ભરણ પોષણ, પત્નીનું, પતિનું, બાળકોનું, બસ આમાં ને આમાં જ આપણે હોઈએ છીએ. આવું હોય છે, કારણ કે એની પાછળ આપણે એવું માનીએ બસ આ જ છે જીવન, આના માટે જ છે. જુઓ, આપણે ભગવદ્ ગીતામાં કર્તવ્યની બહુ વાત કરીએ છીએ, એટલે સંબંધોમાં, કુટુંબો પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે, પરિવાર પ્રત્યે, માતા પિતા પ્રત્યે, શિક્ષકો પ્રત્યે, ઋષિઓ પ્રત્યે, દેવતાઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે, માનવ સમાજમાં, આ બધા માટે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, કર્તવ્યની ભાવના એ જરૂરી છે. એ રીતે તો જીવવું જ જોઈએ, પણ પછી આપણે આમાં આમાં શું થશે જીવનમાં, આનાથી પતિ પત્નીના કુટુંબ એનાથી બધા શું કઈ છે જ નહીં, એનાથી આગળ જીવન બસ ત્યાં જ જીવનનો એન્ડ આવી જાય છે. આ સંબંધ બાંધવો અને પછી એમાં ને એમાં રહેવું, બસ એમાં, એનાથી વધારે શું જીવનમાં કઈ છે જ નહીં, તે વિચાર્યું છે કે નહીં? જીવનનું આ એક જ ડાયમેન્શન,
બીજું કઈ છે જ નહીં, મેં બસ આટલા માટે જ છે જરાક મોટા થઈએ, ભણીએ, નોકરી કરીએ, સેટલ થઈ જઈએ, પરણી જઈએ, પછી પાછા બાળકો થાય, એમનું ભરણ પોષણ, બસ આનાથી વધારે કઈ છે જ નહીં. આ જરૂર કરો, પણ આ બસ અહીં ને અહીં, આમાં ને આમાં આપણું જીવનનો પ્રારંભ થાય અને આમાં એન્ડ આવી જાય, એવું છે? વિચાર્યું છે કે નહીં એમ કે છે. આ જયારે કે છે કાંતે કાંતા ધનગત ચિંતા, એમ ત્યારે પૂછે છે, બસ આટલું જ છે. હેવ યુ એવર થોટ કે આનાથી વધારે કઈ હોય શકે? આ પત્નીને જે કોઈ જુએ છે એ માત્ર એક શરીર જ જુએ છે, એની સાથેનો સમય, બસ એનાથી વધારે કઈ છે જ નહીં. આ પુત્ર એ બસ મારો પુત્ર, મારું ધ્યાન રાખે, મારું ગર્વનું એક કારણ બને, બસ એનાથી વધુ છે જ નહીં. કે કઈક વિશેષ છે એને તું માત્ર મારામાંથી આવ્યો છે, બસ એટલું જ જુએ છે, એક અધિકાર જમાવવા માંગે છે. કે પછી એવું પણ જુએ છે કે એ પણ વ્યક્તિ છે, એ પર્સન ઇન ઇટ્સ ઓન રાઈટ, એને પણ એને જીવવાનો હક છે, પોતાની રીતે જીવવાનો હક છે, જીવનમાં ઉન્નતિ કરવાનો હક છે. આ તો મારો એટલે બસ મારા જ પ્રમાણે, હું કહું એમ જ બધું થાય. આ પત્ની એટલે બસ મારો જ બધું, એને પણ, એ પણ એ પર્સન છે, માત્ર વ્યક્તિત્વ નથી, એમાં પણ આત્મા છે, એમાં પણ પેલું ચૈતન્ય છે, એને પણ ઈચ્છાઓ છે, એને અભિલાષાઓ છે, એના જીવનનું ધ્યેય છે. પણ હું તો બસ માલિક એની ભાવના સ્થાપીને બેસી જાઉં, આ છે આટલું જ છે કે કંઈક વધારે છે? દરેક એના, દરેક માત્ર આપણામાંથી આવેલા છે, એક આપણે એક માર્ગ પ્રોવાઈડ કર્યો, પછી તો એમને એમની રીતે જીવનમાં જીવવા દો, આગળ વધવા દો, એને એની પર પર્સનાલિટીને ખીલવા દો. દરેક વખતે આપણે આમ પકડીને એને, એની પર્સનાલિટીને અવરોધવાની જરૂર નથી. જો આપણે હક જ્યારે વધારે પડતા સ્થાપિત કરીએ છીએ ત્યારે આપણે આવું અનકોન્શિયસલી આવું કરતા હોઈએ છીએ. આમ વધવા દો, એમને એમની રીતે જીવવા દો. પણ આપણે ક્યાં, આપણી આપણી દ્રષ્ટિ બહુ સંકુચિત થઈ જતી હોય છે. આ જો ધ્યાન ના રાખીએ તો દ્રષ્ટિ બહુ સંકુચિત થઈ જાય છે. બસ આટલું જ, મારા પ્રમાણે, કેમ મારા પૂછ્યા વગર તું અને મળ્યો છે, અને કેમ લગ્ન કર્યા છે, કેમ આમ, એમાં એમાં પિતાએ પોતાનું જીવન બગાડી નાખે અને પેલાનું બગાડી નાખે, એ એમાંથી બહાર ના આવે, કેમ આને પરણ્યો, ખલાસ, બસ ત્યાં પતી ગયું સંબંધોનો કટ, અને પછી પેલા નહીં જીવવાના. અને ઘણી વાર પેલો ન કરે તો એ તો બિચારો એમાં ને એમાં પછી ખલાસ થઈ જાય, એ કઈ અમુક વસ્તુ મગજમાંથી જતી નથી હોતી, એમાં ને એમાં ખલાસ આવું થાય છે. આ શેના માટે શુક્રવારે આટલો આગ્રહ? એમ કે બસ આ જ છે જીવન, આગ્રહ શેના માટે? આ બધું હંમેશનું બધું લખાઈને આવેલું છે કે આ મારો પુત્ર એટલે મારા પ્રમાણે જ બધું થાય, મારી પત્ની, મારા પતિ, મારા બાળકો, મારી વહુ, એ કેમ આમ કરે, કેમ આમ ના કરે? એમાં એમાં સાસુ આખી જિંદગી પછી દુઃખિત થયા કરે. અરે જવા દો, જેમ કરતો એમ કરવા દો, તમે કરો, એમ ના કરવું એ જ ના કરે, જે કરવું એ કરવા દો. અર્થાત કે જીવનમાં બીજું વિચારો, બસ આ તો એનું કરવું, હું બીજું કરું કઈ, આમાં આમાં આપણે ફસે, કોકને મુક્તિ નહીં આપીને આપણે બંધનમાં હોઈએ છીએ, કોઈકને મુક્તિ ન આપી અને આપણે મુક્ત છીએ. આપણે એટલા જ મુક્ત છીએ જેટલા બીજાને મુક્ત કરીએ. કોઈકને મુક્તિ ના આપીને આપણે બંધાઈએ છીએ, કોઈને ફ્રીડમ ન આપી અને જોજો આપણે બંધનમાં હોઈએ છીએ. છોડો, છોડો એટલે કે જતો રહેતા, જ્યાં જવું એમ નહીં, જ્યાં જવું હોય ત્યાં જા, બારણા ખુલ્લા છે એવું કહેવાની જરૂર નથી. અને ઠીક લાગે એમ કર, મારી આ સલાહ છે. ન માન્યો એટલે ભાઈ હું અગ્રજ રાખું ને વૈર લઉં ને આ બધી વસ્તુ માથા કરું હું મારું. આ બધું ક્યારે હોય શક્ય બને ખબર છે? આપણા, આપણી પ્રાયોરિટી નક્કી હોય, આપણા જીવનમાં શું મહત્વનું છે એ નક્કી હોય, અને એમાં આપણે આગે કુછ કરતા હોઈએ તો આ બધું ખરી પડે. કરવા દો, જે કરતો હોય કર, જા. એમાં થોડી બેદરકારી નહીં પણ ફાઇન. કા તે ધનગત ચિંતા, ધનની આટલી શું ચિંતા? એક તો માર્કેટ ડાઉન હશે તો થવાનું જ છે. આવું કેમ આમ થયું ને કેમ આમ, માર્કેટ ડાઉન છે, શું કરશો? મરી જશે તો એ નહીં થાય, મરી જશે તો એ આ ભાવ ઉચકાશે ને, મરી જશે તો એ નહીં થાય, શું કરું શું કરું? તો તું એકલો રિસ્પોન્સિબલ નથી, તું તો બહુ મહેનત કરે, પણ અત્યારે સમય જ આવો છે, રિસેશન આપણા દેશનો એ વાત નથી, બધી બહુ અસર છે ચારે બાજુની,
યુ આર કનેક્ટેડ. બધું છે, આપણા હાથમાં નથી સંજોગો. કોઈ પણ સંજોગો આપણા હાથમાં હોય એટલું આપણે કરીએ. હવે વખતે સંજોગો હાથમાં નથી, શું કરો? સહન કરો, ખર્ચા ઓછા કરો, ઇકોનોમી કરો, ઇકોનોમાઇઝ. કે જે સ્ટેપ્સ લેવા પડે લો. એક ગાડી કાઢી નાખો, સ્કૂટર કાઢી નાખો, આમ કરો, બધું શીખો. આ પણ શીખો, ટૂંકમાં જે કરવા જેવું છે કરો. પછી આ બધું કેમ થયું, કેમ થયું? એક તો આપણે પહેલા એટલી આપણી લાઈફ સ્ટાઈલ એવી બનાવી નાખીએ, વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, એટલી મોટું પછી એના પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે. હવે આ 10-15 હજાર થી મહિને ચાલે નહીં, હવે કેટલા જોઈએ? 50 હજાર જોઈએ તો જ આ લાઈફ સ્ટાઈલ ચાલે. દરેક રૂમમાં એસી, દરેક રૂમમાં આમ, દરેક રૂમમાં આમ, દરેક બાથરૂમમાં હીટર, 2 સ્કૂટર, 2 ગાડી. ટૂંક આ તો જસ્ટ મને અત્યારે જે સૂજે છે એ દ્રષ્ટાંત હું કહું છું. એવી લાઈફ સ્ટાઈલ બ્લોટેડ એટલી બધી આપણે બનાવી નાખીએ છીએ અને પછી એટલું કમાવાનો પ્રયત્ન કરીએ અને પછી માર્કેટ ડાઉન અને પછી બધું જાજ. આવું થાય છે એવું કહેતી નથી હું, પણ થઈ શકે. દરેક દિવસ સારા નથી હોતા, દરેક દિવસો સમાન નથી હોતા. તારો અમે તો કઈ ધંધો બંધો કરતા નથી, નોકરીમાં તો નોકરીમાં લે ઓફ આપી દે. નોકરીમાં આજકાલ આવું કરે, જેવું અમેરિકામાં થાય છે, બલબલાને કાઢી મૂકે. કેમ? અમને નથી પોસાય. તમે તો વધારે ઇન્ટેલિજન્ટ છો, બહુ સારા છો, એટલે તમે તો ખાસ નહીં પોસાવ. હજી નાનો ચાલે, નાનો માણસને હજી એ લોકો રાખી મૂકે, કારણ કે એની સેલરી એટલી વધારે નથી. પણ આ તો ના જ પોસાય છે. આવું બોલો, હવે હું ભણ્યો એ ખોટું, હું વધારે ભણ્યો એ ખોટું, એવું નથી. પણ સમય આવો આવી શકે એમ છે. કાંતે છે આને આવું થયું, હવે શું કરીશું, શું કરીશું, શું કરીશું? જે સ્ટેપ્સ લેવાના છે બુદ્ધિપૂર્વક લે. કાંતે કાંતા ધનગત ચિંતા, વિચાર કર કાનાથી વધારે છે જીવનમાં. ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ લાઈફ. આ જીવનનો અંત અહીં નથી આવી જતો, બીજો માર્ગ ખુલશે. એ કે છે વાતુલ કિમ તવ નાસ્તિ નિયતા. હે વાતુલ, વાતુલ એટલે વ્યાકુળ મનુષ્ય. પવન હોય ને સતત ફરતો હોય, આ પવન ઉપર વાયુ ઉપરથી આ નામ પડ્યું છે. એટલે શંકરાચાર્યજી શું કહેવાય, વ્યાકુળ થઈ જાય છે ને માણસ જીવનમાં, જે ઝંઝાવાત આવે છે, જે ઊંચું નીચું આવે છે, સુખ દુઃખ, સારું ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, આવા જે જીવનમાં દ્વંદ્વો આવ્યા કરે, ભલ ભલાના જીવનમાં આવ્યા. એક આખું ભજન છે એમાં, રાજા હરિશ્ચંદ્રએ જવું પડ્યું ને, તારાએ જવું પડ્યું ને, નળે જવું પડ્યું ને, સીતાએ જવું પડ્યું ને, રામે જવું, બહુ લાંબુ લિસ્ટ આપ્યું છે. ભગવાન કૃષ્ણએ દોડવું પડ્યું, ખુલ્લા પગે ભાગવું પડ્યું, જેલમાં જન્મવું પડ્યું, અને મા બાપે છોડી દીધો પહેલેથી, પહેલા દિવસથી જાતું બીજે. બોલો, જન્મ્યો એવો મા બાપે છોડી દીધો, અમે નહીં રાખી શકીએ. સેન્સ ઓફ એબેન્ડનમેન્ટ, મા બાપે તર છોડ્યો, એવું થયું ને, ક્યાંક બીજે ઉછરવાનું, આવું બધું. હા, ભલ ભલાને બધું થાય છે. સ્વીકારતા શીખ. માન અપમાનયોસ્ત આગમા પાયનો નિત્યાહ તામ સ્થિતિક્ષસ્વ ભારત. ભગવાન બહુ સ્પષ્ટ કહે છે, કોઈ પણ સંજોગો તારા હાથમાં નથી, આ તું સ્વીકાર. હંમેશા બાળકોને શીખવાડવું પડે, બાળકોને મા બાપે આ ટ્રીટમેન્ટ નહીં પણ આ એજ્યુકેશન આપવું જોઈએ. નહીં તો એ લોકો બસ હંમેશા તું જીતી જ જઈશ આવું શીખતા થાય છે પહેલેથી. બધું સારું સારું સારું, એટલે એ લોકોને જયારે જયારે ખરાબ પરિસ્થિતિ આવે અથવા થોડું નીચું હોય તો સહન કરવાની શક્તિ જ નથી હોતી, આ ગાડાઓ થઈ જાય છે. ડિપ્રેશન, કેમ આટલું ડિપ્રેશન? યુ આર નોટ રેડી ટુ ફેસ. આ ડિપ્રેશન શેના માટે આવે છે? જેને તેને જુએ ડિપ્રેશન. બાળકોને ડિપ્રેશન, ફેલ થયું એટલે ડિપ્રેશન, મા બાપે કંઈક કહ્યું એટલે ડિપ્રેશન, સ્કૂલમાં કંઈક કહ્યું એટલે ડિપ્રેશન, આખો દિવસ ડિપ્રેશન શેનું આવે છે? પેલા ને ડિપ્રેશન, આ બાજુ ડિપ્રેશન, આ બાજુ જ્યાં જોઉં ત્યાં હું તો આજકાલ ડિપ્રેશન જ સાંભળું. આ ડિપ્રેશન શું છે? કોઈ દિવસ પહેલા સાંભળ્યું નતું ડિપ્રેશન. સેના માટે તૈયાર નથી તમે? જીવન જીવના જે આંચકાઓ આવે, અરે આંચકાઓ તો આવવાના જ, આંચકાઓથી ભરપૂર છે આ તો જીવન, તો આંચકાઓથી ભરપૂર જ છે. પણ આજકાલના જનરેશનને તૈયારી નથી, આ મેન્ટલ સ્ટ્રેન્થ નથી આંચકાઓ સર. કારણ કે પહેલેથી મા બાપ બધું જે માગે મળે જ, બધાને એવું નથી હોતું. પણ આ તો જસ્ટ એક કહું છું, આ પણ શીખવાડવું જોઈએ કે આવું થશે,
થઈ શકે, ના થાય તો સારું, એ મારા તો આશીર્વાદ છે કે ન થાય, પણ થઈ શકે, બી રેડી ફોર ઇટ. આવડવું જોઈએ બાળકોને, આપ નહીં કરવાનું, કોઈ કંઈક ન પણ આપો, ન આપો તો શું પરિસ્થિતિ થાય એને ખબર પડવી જોઈએ. એ પણ જીવનની એક વાસ્તવિકતા છે. આવું નથી સમજ હોતી, ડિપ્રેશન, બુદ્ધિ, બધી મેન્ટલ વીકનેસ જ છે, મનની બધી નબળાઈઓ છે, આ બધી નબળાઈની જ નિશાનીઓ છે, બીજું કશું જ નથી. એનીવે આ તો વસ્તુ અલગ થઈ ગઈ, પણ આ બધી શેની ચિંતા, સ્વીકારતા શીખ, સ્વીકારતા શીખ. એ છે ને, યુ ડોન્ટ કોલ ઓલ ધ શોટ્સ, બધા બોલ સારા ના આવે, શું કે છે, ગુગલી બોલ બધા આવે, મને એમ છે ગુગલીમાં તમે મારી શકો ને, એવું હોય તો બધા બોલ એવા ના આવે, કોઈક એવા, હા કોઈક આડાવડા આવે, બધા સારા સારા આવે, એનું આમ સિક્સર મારું ને ફોર મારું ને આવું બધું નથી થવાનું. એવા આડાવડા આવશે બોલ, પ્રારબ્ધ તમે તે લાવી શકે એમ છે. બી રેડી, બી રેડી, એટલી નમ્રતા આપણામાં હોવી જોઈએ. એક અર્થ આવો થાય છે, બીજો અર્થ કેવો કરે છે, આવો અર્થ પણ કરી શકે. કાતે કાંતા ધનગતે ચિંતા, એટલે શું, બસ આમાં જીવન પતાવી દેવું છે. જન્મ્યો, મર્યો, મોટો થયો, લગ્ન કર્યા, ફરવા ગયા, આ કર્યું, આમ ગયા, તેમ ગયા, યુરોપ ગયા, સ્વિટરલેન્ડ ગયા, બસ ફર 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 આ બધું કર્યું, બસ આટલું જ છે જીવનમાં, અંતિમ વિશેષ કંઈ છે નહીં. જીવનનું બીજું સૂક્ષ્મ ડાયમેન્શન છે, આ કેવી રીતે બધું ચાલે છે, કોણ કરે છે, કેમ હું શ્વાસ લઈ શકું છું, કે કેનો ઉપનિષદનો પ્રારંભ કેવી રીતે થયો, એટલે કયો પ્રશ્ન પૂછે છે, કે નહીં શીતમ અહીંયા માત્ર રહેવું, બસ મોઢું તો બોલે જ ને, મન તો વિચારે જ ને, હાથ તો કામ કરે જ ને, અરે એનું સૂક્ષ્મ ડાયમેન્શન જો, આ કેવી રીતે થાય છે, આ કોણ કરાવડાવે છે. અને કહેવાય આવી ચિંતા, આ જુદી પ્રકારની ચિંતા, આઈ ચિંત, ચિંતા એટલે ચિંતન છે, આ જુદી પ્રકારનું ચિંતન, આ શરીરને પંપાળ્યા કરવું, સારું રાખવું, એનું ભરણ પોષણ કર્યા કરવું, એ બીજી પ્રકારની ચિંતા. અને પેલી ચિંતા કેવી, કોના કારણે આ બધું થાય છે, કોણ આ શ્વાસને ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, કોણ શ્વાસને ઉપર લઈ જાય છે, અપાનમ પ્રત્યેકસ્યથી, કોણ નીચે લઈ જાય, કોણ કરે છે, કે નહીં શીતમ પતતી પ્રેષિતમ મનઃ, કોણ છે અથવા કોના કારણે કોઈક મનને આમ ધકેલતું હોય એવું લાગે છે, કોણ છે આ, કોના કારણે વાણી બોલે છે, કોના કારણે મન વિચારે છે, મન વિચારે તો છે પણ કોના કારણે, મન તો જડ વસ્તુ છે, વાણી જડ વસ્તુ છે, એવું કોણ ચેતન છે જે આ કરાવડાવે છે, એવો પ્રશ્ન જન્મશે તો પછી આપણે બાળવું, વાણી ઉપર જ ધ્યાન નહીં આપે, પણ એના પ્રોપેલર એ કોના કારણે કામ કરે છે એ પૂછીશું, તો એ જીવનનો જુદું ડાયમેન્શન ખુલશે ભાઈ. આપણે તો સરફેસ ઉપર જ તર્યા કરીએ છીએ, જરા ઊંડો જા તો મળશે પેલા રત્નો, ઊંડા જવાની જરૂર છે, આપણે ઉપર ઉપર જ, તો ઉપર તો બધી માછલી ખાશન બધું ખાઈ જશે, ત્યારે નીચે ઉતર. આ પ્રશ્ન કોનામાં બંધ, આ બંધન શું છે, ક્યાંથી આવે, કથમ એશ આગતઃ, કેવી રીતે મુક્ત થવું, આવા પ્રશ્ન બી જન પૂછ પૂછ, બસ બધું ચાલે છે, કોણ ચલાવે છે, એમને એમ નથી થતું, કોઈક કરવા વાળું છે. આ નિયમ પ્રમાણે સૂર્ય દરરોજ ઉગે છે, કોના કારણે, નિયમ પ્રમાણે અસ્ત થાય છે, કોના કારણે, વરસાદ આવે છે, નદીઓ વહે છે, આ બધું કોણ છે, એવું બી પૂછો, તો કંઈક સૂક્ષ્મ સ્તરે આપણે જીવીશું, તો પછી એ સ્તરે જઈશું ને તો અહીંયા જે થાય છે એ બહુ મહત્વનું નહીં રહે, તો પછી નહીતર આ જ મહત્વનું રહેશે, પણ જરા ઊંચ્યા ગયા જવા દો, આ કઈ અગત્ય નથી, પેલો જવાબ મારે જોઈએ, આ અગત્યનું નથી, બસ આ તો બધું થયા જ કરવાનું, ગમે તેમ ખાવાનું તો મળવાનું જ છે, બહુ બહુ તો સાદું મળશે પણ મળી જશે, બે રોટલી બહુ વાંધો નથી, અહીંથી પણ બે રોટલી મળી જશે, પેલા જવાબ ગમે તેમ નહીં મળે, એ કર, આવો પણ અર્થ થાય, કાતે કાંતા ધન, છોડ હવે આ
આ છોડ તું, મેં કે મૂકને આ લપ તું, આ તો થવાનું જ છે, તું હવે આનો વિચાર કર. ઘણી વાર કહીએ ને આ તો છોડ ને, રોજની વસ્તુ થઈ, આ તો છોડ, હવે દરરોજ ઝઘડા થવાના, મૂકી દે આવા મનમાંથી, આ તો આવો જ રહેવાનો, સ્વીકારી લે હા આવો જ છે ભાઈ, દરરોજ પડે ને બાથમ બાથી કરવી, એના કરતા બીજું કઈ પછી એમાં ને એમાં રહીશું, નહીં તો એમાં ને એમાં જ રહીશું, એ કહે છે. એવો અર્થ પણ થઈશું. પછી કે છે વાતુલ કેમ તવ નાસ્તી નિયંત, બહુ આવી બધી ચિંતાઓ થતી હોય, કેમ આમ કેમ આમ કેમ આમ, તો કે તને ઈશ્વર પર કોઈ ભરોસો નથી, તું નહોતો ત્યાર પેલા નહોતું ચાલતું, તું જઈશ પછી નહીં ચાલે, આપણને એવું મિથ્ય અભિમાન જ, મારા વગર કઈ નહીં થાય, આપણા આપણે જયારે આવો ને કે મારા વગર શું થશે, તમારું કેવી રીતે જીવશો, અરે ભાઈ બધા બહુ જીવતા હતા તમારા વગર, બધું બહુ ચાલે છે, અને તમારા ગયા એનો કઈ બહુ લાંબી ખોટ નથી ચાલવાની, ચાલે આપણા નજીકનાઓની બહુ આપણને ખોટ ચાલતી હોય, પણ જીવન અટકી નથી પડવાનું, આ કારમી હકીકત છે, ભલભલા ગયા ને બધું ચાલે છે, કોઈના કોના વગર આ રહી ગયું, ગાંધીજી જેવા ગાંધીજી જતા રહ્યા, યાદ કરીએ છીએ, બહુ એમનું યાદ કરીએ છીએ, બહુ ખોટ છે, પણ શું નથી ચાલતું, થોડા વર્ષો પછી ભૂલી જઈશું, એમને ભૂલી પણ જઈશ, આવું છે કેમ વાતુલ કેમ. અને બીજું એક અભિમાન છે, જયારે વધારે પડતું આપણે માને શું ચિંતા ચિંતા, ત્યારે એવું છે કે મારા વગર નહીં, અરે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કરનારો બીજો છે, આ કરનારો કોઈક બીજો છે, એ આપણે ધ્યાનમાં લેતા નથી. હવે એક પ્રસંગ આવે છે ઇતિહાસમાં, કે એક વખત મહારાષ્ટ્રમાં શિવાજીના ગામમાં જ્યાં રાજ્ય કરતા ત્યાં મહારાષ્ટ્રમાં એટલું બધું દુકાળ પડ્યો, વરસાદ એકદમ ઓછો વરસાદ પડ્યો, અને એને કારણે દુષ્કાળ આખા રાજ્યમાં વ્યાપી ગયો છે, એટલે લોકોને ખાવાના પાપા કામ બી મળે નહીં, એટલે શિવાજીએ શું કર્યું કે લોકોને મફત એમને આપવું, એના બદલે એમણે બહુ કુવા એમની જ પાસે કુવાઓ ખોદાવડાવે, વાવ ખોદાવડાવે, અને બીજું કન્સ્ટ્રક્શનના કામમાં ને બધામાં એમને લગાડ્યા, અને પછી એ દ્વારા એમને એમ્પ્લોયમેન્ટ, ખાવાનું એ બધું, ફૂડ ને બધું આપતા હતા. આ બધું એક વખત કામ ચાલતું હતું ત્યારે ઉપર પર્વત ઉપર, એટલે ઉભા ઉભા બધું કામ ચાલતું હતું એ જોતા હતા, અને મનમાં મને જરા ખુશ થયા, અને એક સહેજ એમને એવું લાગ્યું જો મારા કારણે આ બધાનું કેવું ભરણ પોષણ થયું, સહેજ એક સેકન્ડ એવો અહંકાર આવી ગયો કે આ બધાના આવા સમયમાં પણ હું આ બધું કરી શકું છું અને બધાને જીવાદોરી પ્રોવાઈડ કરું છું. પણ એમની બાજુમાં જ કોણ હતું, સમર્થ રામદાસ, એમની ગુરુ છે એમના, સમર્થ રામદાસ, એની સાથે ઘણી વાર એ ફરતા, અને એ તો સમર્થ, નામ પ્રમાણે સમર્થ એકદમ, એટલે એના મનની વાત જાણી દે, એમને ખ્યાલ કે આ શિવાજીને મનમાં જરાક હવે અહંકાર આવી ગયો, અહંકાર એ બરોબર વસ્તુ નથી, નહીં તો આ શિક્ષે ને, અને રાજાને તો પોસાય જ નહીં, એટલે એમણે તરત કહ્યું કે શિવા, એમ શિવા કહેતા હતા એને, શિવા આજે પથ્થર તોડતો બાજુમાં એક મોટો રોક, મોટો પથ્થર પડેલો, એટલો મોટો પર્વતમાળા હતી ત્યાં, એટલે કે શી કેમ, તો કે હું કહું એમ કર, એટલે કે છે કે સાર, એટલે શિવાજીએ લીધી કુહાડી હાથમાં અને મહેનત કરી અને પથ્થર કેટલી બધી વાર કર્યું ત્યારે આખો રોક આમ ના બે કટકા થઈ ગયા, બે કટકા થઈ ગયા, તો અંદર એક કાણ, અંદર એક ખાડો હતો, એ પથ્થરમાં જ એવડો મોટો પથ્થર હતો, રોક જ હતો, એની અંદર એક બે પટકા આમ થયા, એની અંદર એક કાણું હતું પથ્થરમાં નાનું, એની અંદર એક જીવડું હતું, એની અંદર જીવડું હતું, અને જીવડાની નાનું વસ્તુ, નાનું વસ્તુ એક જીવડું હતું, અને એની બાજુ અન્નનો દાણો હતો, એની બાજુમાં અન્નનો દાણો હતો, એટલે રામદાસજી એને પૂછે છે કે આ કોણે અહીં મૂક્યું, આ કોણે શિવા, આ જીવડું અને એની સાથે પેલો અન્નનો દાણો કોણે મૂક્યો, એટલે શિવાજી સમજી ગયા કે આ મેં મૂક્યો નથી, આ અન્ન હું નથી આપતો, આ બધાને કદાચ હું આપતો હોઈશ, પણ આને કોણ આપે છે, ભગવાન જીવન આપે છે, એની સાથે એનું ભરણ પોષણની તૈયારી પણ રાખે છે, દાંત આપે છે તો અન્ન પણ આપે છે, આપણે કોઈને આપતા નથી, તું આ બધાનું કદાચ કરતો હશે, પણ આનું કોણ કરે છે, તને ખબર હતી કે આની અંદર આ છે,
છતાં એને એને અન્ન મળી રહે છે. અહીંયા દુષ્કાળ છે, અહીં કોઈ દુષ્કાળ નથી, બીજે બધે દુષ્કાળ નડતો હશે, પણ આ પથ્થરની અંદર ક્યાંય પાણી નથી જતું, કશું જતું નથી, છતાં પણ અંદરથી એક અન્નનો દાણો નીકળ્યો. હુ ઇઝ ગિવિંગ ધેમ, આને કોણ આપે છે? માથુલ કિમ તમ નાસ્તિ નિયંત, ઈશ્વર નથી છે, કરશે. દરેકે દરેક જીવ જીવ એનું પ્રારબ્ધ લઈને આવેલું જ છે. તમે પ્રારબ્ધ નથી આપતા, તમે તો બહુ બહુ તો એ પ્રારબ્ધમાં લખ્યું છે એ પ્રમાણે વ્યવસ્થા થઈ જાય છે. એના પ્રારબ્ધમાં જે લખ્યું છે ને એ બહુ બહુ તો ઈશ્વર તમારા દ્વારા વ્યવસ્થા કરાવે છે. સમજો આ વસ્તુ છે. એના પ્રારબ્ધમાં સારું લખ્યું હોય તો ભગવાન તમને એવી પ્રેરણા આપે છે કે આપો એને, એને ભણાવો, સારામાં સારી સ્કૂલમાં બેસાડો, સારામાં સારી દવા આપો, પણ એના પ્રારબ્ધમાં એ લખેલું છે. માટે ભગવાન અર્જુનને આ કહ્યું. અર્જુનને દસમા અધ્યાય અગિયારમા અધ્યાયમાં જયારે અર્જુને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને શું બતાવો, તમારું વિશ્વરૂપ બતાવો. એને એમ કે મારું બધું માને જ છે ને, તો આ માગી લેવા દો. શું માગી લેવા દો? વિશ્વરૂપ બતાવો. એને બી ઉચ્છા થઈ. મન્યસે યદિ તત શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો, કે જે તમને એવું લાગતું હોય, બહુ નમ્ર છે અર્જુન, તમને એવું લાગતું હોય કે હું જોઈ શકું તો મને આપ વિશ્વરૂપ દર્શન કરાવો. ભગવાન કે સારું, ચલો એ પણ બતાવી દઉં. અને તો ફટાફટ બતાવવા માંડ્યા. પછી એમને ખ્યાલ આવ્યો કે આ ચર્મચક્ષુથી એ વિશ્વરૂપ નહીં જોઈ શકે, એટલે એમણે પછી દિવ્ય ચક્ષુ પણ એમને આપ્યા, જે દ્વારા વિશ્વરૂપ. અને જેવું જોવાનું શરૂ થયું, તરત ભગવાને કયું રૂપ ધારણ કર્યું? વિશ્વરૂપ તો બતાવ્યું, પણ કાળ કાળ રૂપી દર્શન કરાવ્યું. ભગવાન ત્યારે એ વિશ્વરૂપમાં કેવા સ્વરૂપે છે? કાળ. કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃત્તઃ, ભગવાન કે છે હું કાળ સ્વરૂપે આવેલો છું. આખો ટાઈમ સ્કેલ વધારી દીધો. અને અર્જુનને થોડા વખતમાં જે થવાનું છે ને, જેમ આપણે પેલું પિક્ચર ચાલતું હોય, પછી આપણને ગીત આવે દોડા દોડી ચાલતી હોય, આપણને ગમે નહીં તો આપણે શું કરીએ, ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીએ, એટલે એ ફટાફટ ચાલવા માંડે. એમ ભગવાને આખું ફટાફટ બતાવ્યું. અને એમાં શું બતાવે છે? કાળ. કાળ એટલે શું બતાવે છે? કે આખી સેના, પાંડવ અને કૌરવ પક્ષના બધા જ, પાંચ પાંડવો સિવાય બધા જ મારા મુખમાં હોમાઈ રહ્યા છે, મારા શું કહેવાય ડાળ વચ્ચે બધે બધા ભરાઈ ગયા છે, બધા હોમાઈ જાય છે. દ્રોણમ ભીષ્મન છે, જયદ્રથન છે, અને બીજા કૌરવ પક્ષના બધા મોટા મોટા વીરો બધે બધામાં આમાં ને આમાં ખવાઈ જાય છે. આગની જ્વાળાઓ નીકળે છે, આમાં બધા મરવા, આમાં બધા હોમાય જ જઈ રહ્યા છે. પછી ભગવાન બોલે છે, અર્જુન આ શું છે? આ તો બધું જે થવાનું છે થઈ રહ્યું છે. આ બધા મરેલાને માર, આ બધા મરી ગયા છે, તારે પડેલા છે એને પાડવાના. ઘણી વાર લોકો આમ પડતા ને, આપણે મડાડીએ ફટ પડી જાય, એમાં બધા મરી ગયેલા જ છે. કાળ હવે હું એક્ટિવ થયો છું, કાળ રૂપે હું એક્ટિવ થયો, તો પછી મને તો હું તો તને એટલા તો મને લડવાનું શું કરવાનું કહો છો? આ તો બધા મરેલા જ છે. તો કે જે મરેલાના છે એ મારવાના છે, પણ હું તને ઉપર કૃપા કરું છું, છે કૃપા, આ તો યશ તને મળશે, યશ તને મળશે, મારી રહ્યો છું હું, યશ તને મળશે. યશોલભસ્વ જીતવા શત્રુન ભૂંસ્વ રાજ્યમ સમૃદ્ધ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. તું યશ પ્રાપ્ત કર, જીતી જા, જીતે જે મરેલા છે એને મારીને જીતી જા અને રાજ્ય પ્રાપ્ત કર. મારા હાથનું તું નિમિત્ત બન, હું કરવાનો છું તો એ કરવાનો જ છું, પણ થ્રુ યુ નિમિત્ત તારે બનવાનું છે. એટલે આપણે જાણવું જોઈએ, આપણે કંઈ પણ કરીએ છીએ માત્ર નિમિત્ત હોય છે, કરી રહ્યો છે તો ખરેખર ઈશ્વર જ. આપણે નહીં હોય તો બીજા થ્રુ કરાવડાવશે, કરાવડાવશે, અને જે કરવાનું છે એ કરાવડાવશે. આપણે નહીં હોય તો પછી બીજા પાસે કરાવડાવશે. એને કોઈ માણસોમાં તોટા નથી, એને કોઈ નિમિત્ત ને એમને કોઈ અછત નથી, બીજાને પકડશે, બીજાને લઈ આવશે. એની કરામત ને ક્યાં એની બુદ્ધિ, આટલી શું એની બુદ્ધિ છે, શું શું આ જગત જે રીતે ચલાવે છે ને, તમારી બુદ્ધિ કામ કરવાની? વાતુલ કેમ તમ નાસ્તિ નિયંત, એમ માને છે કે કરનારો કોઈ છે નહીં, તારા વગર કઈ ચાલશે નહીં, હું સમર્થ નથી, સર્વજ્ઞ છું, સર્વ છું, મારે તારી શું જરૂર, બધું કરવા સમર્થ છું.
માટે જ છોડી દે, ચિંતા છોડી દે. ચિંતા કરવી એટલે ઈશ્વરને ભૂલી જવા. ચિંતા કરવી એટલે આપણે શું કરીએ છીએ, ઇનડિરેક્ટલી માથે બધું લીધું, માથે બધો ભાર વહન કર્યો અને એમાં શું ભૂલી ગયા કે કરનારો છે, જે ખરેખર કરનારો છે તું કર. યોગક્ષેમ સ્પષ્ટ પોતાના શબ્દો વાકે છે, યોગક્ષેમ વહામ્યહ, બધાના યોગ અને ક્ષેમનું હું વહન કરું જ. તું છોડી દે તો હું શું કરું, તો મારે શું કરવાનું, ભગવાનનું નામ લે. ત્રિજગતિ, ત્રણેય જગતમાં ત્રિજગતિ સજ્જન સંગતિ એકા, આ ત્રણેય લોકમાં આના જેવું કઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. ભૂહુ ભુવઃ સુવઃ, ભૂલો પૃથ્વી લો, ભુવઃ એટલે આ વચ્ચેનો અંતરિક્ષ લો, અને સુવઃ એટલે સ્વર્ગ, એટલે આ ત્રિજગતિ કહ્યું. ત્રણેય જગતમાં સૌથી અગત્યની વસ્તુ હોય, ત્રણેય જગત સમુદ્ર સમાન જ છે. સ્વર્ગમાં પાર એમને એમ ના થવાય, વચ્ચેના લોકમાં પાર, બધા લોકના એના પ્રમાણેના જીવો છે, એની પ્રમાણેની યોનિઓ છે, એના પ્રમાણેના પ્રાણીઓ બધે વસે છે દરેક લોકમાં. પણ સૌથી સુંદર નૌકા ક્યાં પ્રાપ્ત થાય છે, આ લોકમાં. આ લોકમાં કઈ નૌકા પ્રાપ્ત થાય છે પાર્થ, એ ત્રિજગતિ સજ્જન સંગતિ એકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. આ ભવસાગરને ભવ અર્ણવ, ભવ અર્ણવ આ ભવરૂપી સમુદ્ર છે. ભવ એટલે જ્યાં કોન્સ્ટન્ટલી બનવાનું છે, આ બનો પેલું મેળવો, પેલું પહોંચો, પેલું બદલો. જીવનમાં સતત શું હોય છે, હજી આ બાકી છે, હજી પેલું કરવાનું છે, હજી મારે પેલું બનવાનું છે, હજી આ સુંદર કરવાનું, હજી આ બદલવાનું. કોન્સ્ટન્ટલી આપણે પેલા ચક્કરમાં જ છીએ, કોન્સ્ટન્ટલી ચક્કર હોય ને, ચક્કર પેલા બેઠા એટલે શું કરે, સતત ફેરવે, ક્યાં ક્યાં લાવે આપણને, ક્યાં લાવે. ચક્કરમાં બેઠા એટલે શું, પેલું મેરીગો રાઉન્ડમાં બેસો ને, પછી ક્યાં લઈ એને, મેરીગો રાઉન્ડને શું કહેવાય, ચક્કરડ, ચકડોળ. આવું ચકડોળ હોય અને આવું હોય, આવામાં બેઠા એટલે ત્યાં ત્યાં ગમે તેમાં ત્યાં ત્યાં પાછું લાવે, એટલું ફરે એટલું ફરે એટલું ફરે, પણ જાવે ક્યાં પાછું, આવે ક્યાં પાછું, ઉતરો ત્યારે ત્યાં ત્યાં, જ્યાંથી ચડ્યા ત્યાં પાછા ઉતરો. અને કહેવાય ભવ, ભવ કોન્સ્ટન્ટલી, પેલા યોનિમાં ગયા, પેલા યોનિમાં ગયા, પેલા યોનિમાં ગયા, બધામાં બન્યા કરે. આ રહી ગયું તો ચાલો એ બની જાઓ, પેલું રહી ગયું તો પેલું બની જાઓ, પેલું રહી ગયું તો પેલી બની જાઓ, જુદી જુદી કામનાઓ કરે. એટલે શું કામના કરી કે ચકડોળમાં ચડ્યા, કામના એટલે મફત નથી, જા કરી આવો, આ જોવું છે જા જોઈ આવો, આ જોવું છે જા જોઈ આવો, આ જોવું છે જા જોઈ આવો. અને કહેવાય ભવ. કોન્સ્ટન્ટલી આપણા મનમાં શું ઈચ્છાઓ જન્મે, આ કરું આ કરું, પેલું મેળવું પેલું કરું, પેલું જાઓ પેલે, આમ આવું, આ બદલું પેલું બદલું, ચાલ્યા કરે છે. આમાંથી મુક્ત કેવી રીતે થવાય, કોણ મુક્ત કરે, એક જ જણ મુક્ત કરી શકે, કોણ, સજ્જન સંગતિ એકા. આ સાગર તો એવો છે, એમાં આ બાજુથી માછલી બટકા ભરે, મજા છે. મહાસાગરમાં શું હોય, ત્યાંથી વેલ માછલી નીકળે, આ બાજુથી મગરમચ્છ નીકળે, આ બાજુથી જો વંટોળ આવે, વરસાદ આવે, જાત જાતનું થાય, શું કહેવાય, વમળ આવે, એવું ગોળ ગોળ ગોળ, પછી પછાડે. આ બધું મહાસાગરમાં કઈ મજા નથી, એ તો બોટમાં બેઠા હો તોય ક્યાંય ઉછાળી મૂકે, પણ આ એક જ બોટ બચાવી શકે, પાર કરાવડાવી શકે, કોણ, સજ્જન સંગતિ. સજ્જન સંગતિ એકા ભવાર્ણવ તરણે નૌકા, આ એક જ નૌકા એવી છે જે આપણને પાર કરાવી શકે. એટલે મીરાબાઈ લખે છે કે મને ગુરુજી મળી ગયા એટલે ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરન નહીં. ભવસાગર સુકાઈ ગયો કેમ, કારણ કે ગુરુજી બતાવી દીધું કે સંસાર તો મિથ્યા છે. સુખ ગયા ભવસાગર સબ સુખ ગયા, ફિકર નહીં મોહે તરન નહીં, હવે તરવાની કોઈ ચિંતા નહીં. તરત તો ક્યારે ભવસાગર તરીને જવાનો હોય, સ્વિમિંગ કરીને ક્યારે પાર આવે, અશક્ય, તરી જ ના શકે. આપણે વચ્ચે ડૂબી જઈએ, મગર ખાઈ જાય, માછલી ખાઈ જાય, કશુંક ને કશુંક આપણને હાથ બધું થાય જ,
એક જ અપાર કરાવે, પણ સજ્જન સંગતિ. તું પૂર્ણ છો, તત્વમ અસી, તું અજે માને છે એવો મર્યાદિત દીન હીન સ્ત્રી પુરુષ બાળક આવું કઈ તું છે જ નહીં, તું અધૂરો નથી, તારા જીવનમાં કઈ ખૂટતું જ નથી. તું જે અશાંતિનો અધૂરપનો અનુભવ કરે છે કોન્સ્ટન્ટલી, એવું લાગે છે કે મારી પાસે નથી નથી, બધા સ્તરે હું ઊણો છું, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, બૌદ્ધિક સ્તરે, લાગણીના સ્તરે, બધા સ્તરે મારી પાસે ખૂટે જ છે, જીવનમાં ખૂટે 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 જ છે, અધૂરું અધૂરું એવું છે જ ને. એ તારામાં નથી, એ આ શરીરમાં છે, એ મનમાં છે, એ બુદ્ધિમાં છે, પણ તું શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, અને આ બધા સાથે જોડાયેલો એવો તું અહંકાર તું નથી. અહંકાર એટલે આ શરીર જડે જોડાયેલો આત્મા. કાપી ના અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, અસંગતાથી આ શરીર સાથે સાધેલું જે તાદાત્મ્ય છે ને કાપી ના, કાપી ના, એને એની જાતે ને એને નીકળી જશે, એની જાતે કજું નહીં નીકળે. અસંગતા રૂપી શસ્ત્ર થી આ વૃક્ષ તોડવાનું છે. ભાર ભાર ધાર ધાર કુહાડી જોઈએ, અને એ કુહાડીને બે ત્રણ ફટકા મારવા પડે ત્યારે આ તૂટવાનું છે. આ શરીરને હું માનીને પીડાઈએ છીએ. તું એવું નથી, આવું શીખવાડે, જાતે ના ખબર પડે. આપણે તો જાતે શું સમજે, હું આ છું, આ છું, અમારા માતા, અમારા પિતા, અમારો ભાઈ, અમારી બહેન, અમારી પત્ની, અમારો પુત્ર, અમે બધા સરખા, અને અમે એકબીજા વગર બસ આવું જ ચાલે. પણ આ એક બતાવે આ તું નથી, આ તું છો જ નહીં. તારે કઈ માતા, કઈ પિતા, તારો કયો જન્મ, કયું મૃત્યુ, તું આવ્યો છે એવું તું માને છે, તું જવાનો છે એવું તું માને છે, તું આવ્યો જ નથી, તું જતો જ નથી, તારી ઉંમર નથી, તારી અવસ્થા નથી, તારે શરીર નથી. હું કોઈ કહેવા વાળું જોઈએ, હું સમજાવવા વાળું જોઈએ. ઓ પછી લાંબા ટાઈમે એમ થાય, ઓ આવું છે. સતત શ્રવણ, સતત એની સંગતિ, સતત એનો સંગ શું થાય, ધીમે 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 મને આ બધામાંથી છોડાવે, એનો સંગ પકડી રાખવો પડે. એનાથી સત્ય પ્રવેશ કરે છે આપણામાં, સત્યની સમજ, મારા પોતાના વાસ્તવિક સ્વરૂપની સમજ પ્રાપ્ત થાય. હું કોણ છું એ ખબર પડે. ઓ હું તો આવો છું જ નહીં, હું તો પૂર્ણ છું, અમર છું, શિવ છું, ચૈતન્ય સ્વરૂપ છું. તરી ગયા, આ તરી ગયા, આ સિવાય તરવાનું છે ને, બાકી પડ્યા ને પડ્યા અંદર. એને આપણને એમ કે મૃત્યુ થશે ત્યારે તો તરી જાય છે, ત્યારે બીજા મહાસાગરમાં પાછો પ્રવેશ. એમાંથી મુક્તિ નથી, મુક્તિ આ જ્ઞાનથી છે. માટે ત્રિજગતિ સજ્જન સંગતિ એકા ભવતી ભવાર્ણવ તરણે નૌકા, એ જ આખા આમાં આપણે નૌકા બની રહે છે. માટે આ કરવા જેવું છે. આ બધું છોડ, આ બધામાંથી મુક્ત થઈ જા, પસાર થઈ જા. પછી આગળ કહે છે, હા હવે શું થયું કે આટલા શ્લોક, અહીંયા એક બ્રેક આવે છે કે આ 13 શ્લોક એવું માનવામાં આવે છે કે આ પહેલા 13 આપણે જે કર્યા ને એ શંકરાચાર્યજી પોતે લખેલા છે. જયારે પેલા પંડિતને જોયા, વૃદ્ધ પંડિતને, પેલું વ્યાકરણના સૂત્રો આ ઉંમરે 80 વર્ષે, એટલે એમનાથી આ બોલાઈ ગયું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદ, એ આપણે જોયું. એટલે એમનાથી સતત એક પછી આ 13 શ્લોક એમના મુખમાંથી સરી પડ્યા. પણ એ જયારે નીકળ્યા, એમણે આગળ એમની સાથે 14 બીજા શિષ્યો હતા, એકલા નહોતા ફરતા મહારાજ, એમનું આખું શિષ્યોનું વૃંદ એમની સાથે હતું. એટલે મહારાજના મુખમાંથી આ 13 શ્લોક આ પ્રકારના જોયા એટલે બધાને જરા પ્રેરણા મળી. એમના જે બધા શિષ્યો હતા એમને પણ પ્રેરણા, અને દરેકે પછી દરેકમાંથી એક એક શ્લોક નીકળી પડ્યો, દરેકને એક એક શ્લોક ની રચના થઈ ગઈ.
એટલે હવે પછીના બીજા 14 શ્લોક પ્રત્યેક શિષ્યએ કે પ્રત્યેક એમની સાથે જે હતું ગ્રુપ વૃંદ શિષ્ય વૃંદ એ બધાના મુખમાંથી એક એક શ્લોક આવી જાય છે એવું માનવાય. એટલે પહેલા 13 ભાષ્યકારના, પછીના એક એક 14 એમ કરીને બીજા શિષ્યોના, અને પછીના છેલ્લા પાછા 4 કોના છે? ભાષ્યકારના પોતાના પાછા છેલ્લા છે, કન્ક્લુઝન એમના દ્વારા છે આવું માનવામાં આવે છે. એટલે ઘણીવાર આ બધાને દ્વાદશ સપ્ત મંજરી ને એવા નામ પણ આને આપવામાં આવ્યા છે. હે ચરપટ પંજરિકા દેવા, એટલે જે લોકો માત્ર પહેલા 13 ને અલગ ગણે છે, બીજા 14 ને અલગ ગણે છે એવું બી માનવામાં આવે છે. પણ આપણે તો શું માનીએ છીએ કે પહેલા 13 ભાષ્યકારના, પછી 14 શિષ્યોના, અને પછી છેલ્લા 4 પાછા ભાષ્યકારના, એમ કરીને આખું આ સ્તોત્ર તૈયાર થયેલું છે. એટલે હવે જે 14મો શ્લોક છે એ એક શિષ્ય દ્વારા રચાયો છે. એટલે આપણે વાંચીએ, શ્લોક વાંચીએ માત્ર. એ આજ ટ્રેન્ડ છે, આ એમાં પણ આ પ્રકારના ચાબખા જ રહેલા છે. કારણ કે જે ગુરુ કરે એવું એ લોકો બોલે, એમને એવું જ દેખાય પછી, એટલે એ પણ એવું કહે છે. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ, પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢ હ્યુદર નિમિત્તં બહુ કૃત વેષ, પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢ હ્યુદર નિમિત્તં બહુ કૃત વેષ. ઓ સરસ કહે છે, શું કહે છે? જરા કટાક્ષ છે, જટિલો મુંડી લુંચિત કેશ, બધું આ બધું સમાજમાં દેખાતું હોય, આજે પણ બધું દેખાય છે. જટિલો, જટિલો એટલે શું? જટાધારી, જટા લઈને ફરતા હોય. અને આ સાધુ સમાજ ઉપર એક કટાક્ષ કરવામાં આવે છે, એના ઉપર ચાપખો છે. જટાધારી હોય કોઈક સાધુ, મુંડી એટલે માથું મુંડાવી દીધું હોય, આ બધા જુદા જુદું બધું કરતા હોય ને. લુંચિત કેશ, લુંચિત કેશ એટલે જે જૈન લોકોમાં એક એક વાળ ખેંચીને બહાર કાઢતા હોય છે એવું, એટલે વાળ ખેંચીને કાઢે, પ્લકિંગ તપશ્ચર્યાનો એક પ્રકાર છે, દુઃખ સહન કરવું આવું છે. આવા આવા સાધુઓ બીજા કેવા છે? કાશાયાંબર, ઓરેન્જ ભગવા પહેરતા હોય એવા. બહુકૃત વેશ, જાત જાતના કપડા, ઘણા લોકો પીળા પહેરે ને, કોઈક આવા પહેરે, કોઈક સફેદ પહેરે ને, પણ સાધુ સમાજમાં જુદી જુદી પ્રકારના ડ્રેસીસ એ લોકો પહેરતા હોય છે. આ બધા કેવા છે? તો કે છે પશ્યન્નપી, આ એની પોતાની સમજ છે કે આ કોના ઉપર આક્રોશ કરવામાં આવ્યો છે, કે આ કપડા પ્રમાણે જે જીવતા નથી, આ કપડા પ્રમાણે જે જીવન હોવું જોઈએ અથવા જે સમજ હોવી જોઈએ એવું ના હોય, એના માટે અહીંયા કહેવામાં આવે છે. ટૂંકમાં માત્ર વેશ છે પણ અંદર ને અંદર કઈ નથી. પશ્યન્નપી ચના પશ્યતિ મૂઢ, એટલે શું કહેવા માંગે છે? કે આવા કપડા પહેર્યા છે તો એને ખબર જ છે કે મારે શું કરવું જોઈએ, મારા જીવનનો ધ્યેય શું હોવું જોઈએ, જીવનનો ધ્યેય શું હોવું જોઈએ, મેં આ શેના માટે કરેલું છે એ ખબર હોવી જોઈએ. એવું ના હોય તો આ શેના માટે પહેર્યું ભાઈ? કાં તો શો કરવા માટે, અથવા તો હ્યુદર નિમિત્ત, પેટ ભરવા માટે, પેટ ભરવા માટે આ કપડા પહેરવા. તો કે આ કપડા પેટ ભરવાનો ધંધા કરવા માટે છે? આ ધંધો બીજા બધા બહુ ધંધાઓ છે, આ કપડાથી આવો ધંધો કરવાની શું જરૂર? કારણ કે આ કપડાનું આ સમાજમાં માન છે, આ સમાજમાં, ભારત દેશમાં જો, બીજે ક્યાંય નહીં, બીજે ક્યાંય કોઈ એવું માનતા નથી કે તમે સાધુ બનીને આવ્યા એટલે તમને ખવડાવે ને પીવડાવે ને એવું બધું બીજે ક્યાંય બહુ જોવા નથી. પણ આ શાસ્ત્ર, આ દેશમાં, આ દેશની સંસ્કૃતિ એ પ્રકારની છે કે કારણ કે આ દેશમાં સાધુઓને ત્યાગ, સાધુઓનો ત્યાગ, સાધુઓનું જ્ઞાન, સાધુઓની ભક્તિ, સાધુઓની સાદગી, એના ઉપર લોકોને માન છે, એ સ્વીકારવામાં આવે છે કે આને જીવનનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધ્યેય પસંદ કરેલું છે.
આપણે એના કપડા તરફ ના જોઈએ કે જે હોય, પણ એમણે આ પસંદ કર્યું છે જે આપણે કરી શકતા નથી, જે આપણે આપણા જીવનમાં એવા સંજોગો પ્રાપ્ત નથી થયા, અથવા તો આપણામાં એવી શક્તિ નથી, આપણે કશું એવું છોડી નથી શકતા, માટે જે કરે છે એને આપણે મદદ કરીએ અને એને એના ધ્યેય સુધી પહોંચવા. આ દેશની આ સંસ્કૃતિ છે. એટલે એ સાધુ ભૂખીએ ના મારે, ભગવતી ભિક્ષાન દઈ લઈને ગમે તે આવીને ઉભો રહે, તમે આપો. એટલે રાવણ આવ્યો તો એ સીતાદેવી બોળવાઈ ગયા, ભગવતી ભિક્ષાન દઈ. એ રાવણ નહોતો, અરે સાધુ નહોતો, પણ એને શું હોશિયારી કરી, એને ખબર હતી, રાક્ષસ ની ખબર હતી, એને શું ખબર હતી, ઓરેન્જ કપડા સાધુ બની જાઓ એટલે આ સીતાદેવી બોળવાઈ જશે. આ દેશમાં આ છે, પણ અનફોર્ચ્યુનેટલી અહીંયા શું કહેવા માંગે છે, બધું જાત જાતનું કરે છે, શેના માટે, હ્યુદર નિમિત્ત. એટલે એવું હોય એવું જરૂરી નથી, એવું હોય એવું જરૂરી નથી, પણ એવું હોય તો યોગ્ય છે નહીં, એવું જવા નથી. અત્યારે આપણા દેશમાં કેટલા ફરતા હોય છે, આહા કેટલા સાધુઓ જ્યાં ત્યાં. હવે એ સાધુના વેશમાં કોઈ જાસૂસ આવીને ઉભો હોય બા બીજા દેશનો, કોઈ કોને આપણે જાણતા નથી, આજે બંગ્લાદેશમાંથી ઘૂસી જાય ને આ બાજુથી ઘૂસી જાય ને આ બાજુથી ઘૂસી જાય, આ બધા શું થાય, પછી આ કપડાં પહેરી લે, ખાવાનું તો મળવાનું જ, અન્ન ક્ષેત્રમાં જાઓ એટલે મળી જાય. આ બધા ધંધા શેના માટેના છે, પેટ ભરવા માટેના. આ ડ્રેસનો ઉપયોગ પેટ ભરવા માટે કરે એ યોગ્ય છે, એ સાધુ નથી. ભલે સાધુનો વેશ, એ સાધુ નથી પણ સાધુનો વેશ. આવતા વખતે આની આપણે ચર્ચા કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ.